ભાદરવી પૂર્ણિમા અને શ્રાદ્ધ પક્ષના પ્રથમ દિવસે યાત્રાધામ શામળાજીમાં હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન ઉમટી પડ્યા હતા અને શ્રાદ્ધના પ્રથમ દિવસે દિવ્યાંગ પિતૃઓના મોક્ષ માટે ભગવાન શામળિયાને પ્રાર્થના કરી હતી. ભાદરવી પૂર્ણિમા અને શ્રાદ્ધનો પ્રથમ દિવસ છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે દેવગાર્ડર ભગવાન વિષ્ણુ સ્વરૂપ શામળિયાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી છે. શાસ્ત્રમાં કહ્યું છે કે પિતૃઓને મોક્ષ ગતિ પ્રાપ્ત કરવા માટે વિષ્ણુ ભગવાનનું પૂજન અર્ચન કરવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતનું સુપ્રસિદ્ધ અને એકમાત્ર અરવલ્લીની ગિરિમાળાઓમાં શામળાજી ખાતે આવેલ વિષ્ણુ મંદિરમાં ભક્તોએ ભગવાન કાળિયા ઠાકોરના અબાલ વૃદ્ધ સૌ કોઈ ભક્તોએ દર્શન કર્યા હતા અને પોતાના ગત થયેલા પિતૃઓની તૃપ્તિ માટે પ્રાર્થના કરી હતી. યાત્રાધામ શામળાજીમાં એ તીર્થભૂમિ કહેવાય છે. શામળાજી મેશ્વો તટે આવેલ પવિત્ર નગદરો કુંડમાં સ્નાન કરી ભગવાન વિષ્ણુનું આરાધન કરી તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ શામળાજી વિષ્ણુ મંદિરમાં શ્રાદ્ધના પ્રથમ દિવસથી 15 દિવસ સુધી સમગ્ર વિશ્વના પિતૃઓ માટે રાજોપચારની મહાપૂજા, ષોડોપચારની પૂજા, વિષ્ણુના 1000ના માવલીના વિષ્ણુ સહસ્રના પાઠ કરવામાં આવશે ત્યારે મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલભાઈ પટેલે વાત કરી હતી. આજે ભાદરવી પૂનમ એટલે કે શ્રાદ્ધ પક્ષનો પહેલો દિવસ. આ 15 દિવસ શ્રાદ્ધ પક્ષના જે દિવસો છે, ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષના દિવસો દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ પૂજન અર્ચન તર્પણ કરવામાં આવશે. શામળાજી નાગધરો કુંડ છે જે છે એને ગુપ્ત ગયા તરીકે ગણવામાં આવે છે. ભક્તોમાં એવી શ્રદ્ધા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર એના બોર્ડર વિસ્તારના હજારો લોકો અહીં તર્પણ માટે, ખાસ કરીને કાર્તિકી 14 પૂર્ણિમાએ આવતા હોય છે. જ્યારે આ શ્રાદ્ધ પક્ષ છે ત્યારે પિતૃઓના તર્પણનો મહિમા છે. તો આ 15 દિવસ દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા પિતૃઓના તર્પણ અર્થે ભગવાન વિષ્ણુ જે પિતૃઓના મોક્ષ માટે અધિષ્ઠાતા દેવતા છે તો એમના ચરણે પ્રાર્થના અને પૂજન અર્ચન કરવામાં આવશે. યાત્રાધામ શામળાજીમાં હિન્દુ શાસ્ત્રમાં આવતા તમામ મનોરથની ઉજવણી કરવામાં આવે છે ત્યારે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને મોક્ષ અપાવવા ભગવાન વિષ્ણુના પૂજનનું શું મહત્વ છે તે મંદિરના પૂજારીએ જણાવ્યું હતું. જય શ્રી કૃષ્ણ. આજથી ચાલુ થતા શ્રાદ્ધ પક્ષનો પ્રથમ દિવસ, તેમાં તે ભગવાન શામળાજી જે શંખચક્ર ગદા પદ્મ ધારણ કરી ચતુર્ભુજ સ્વરૂપે અહીંયા બિરાજમાન છે, એમના પાવન સાનિધ્યમાં આજે વિવિધ પ્રકારના મંદિર ટ્રસ્ટ દ્વારા શામળાજી મંદિર ખાતે ઘણા બધા કાર્યક્રમો ગાંઠવામાં આવ્યા છે. એથી વધારે આવતીકાલથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થયો એના સંદર્ભે એક બીજથી એકમથી એ ભગવાનની સુંદર મજાની રાજોપચારી પૂજા, જે પાત્રા સાધનપૂર્વકનું એક પૂજન છે જે પિતૃઓના ઉદ્ધાર માટે શ્રેષ્ઠ ગણ્યું છે, એવું સુંદર મજાનું ભગવાનનું 15 દિવસ દરમિયાન ભાવિક ભક્તો દ્વારા 15 દિવસ ભગવાનની મહારાજોપચાર પૂજા કરવામાં આવે છે, જેનાથી દિવંગત પિતૃઓનો ઉદ્ધાર થાય છે. એથી વધારે ગયા ગદાધરથી અહીંયા નાગધરા કુંડનું બહુ મોટું પ્રાવધાન છે અને એમાં તે નારાયણ અહીંયા બિરાજમાન છે એટલે ચોક્કસપણે પિતૃઓનો ઉદ્ધાર થાય છે. મહેન્દ્ર પ્રસાદ સાથે NS ગુજરાત ન્યૂઝ અરવલ્લી.